સાસતે વિદ્યાર્થીની YouTube ચેનલમાં સ્વાગત છે. સેમેસ્ટર 2 લેક્ચર 3 ધોરણ 2 વિષય ગણિત ચેપ્ટર નંબર 8 દશક અને એકમ. ગયા લેક્ચરમાં આપણે કોઈ સંખ્યા હોય તે દશક અને એકમના સ્થાન વિશે જોયું હતું, તેની માહિતી મેળવી હતી અને તેનો અલગ અલગ જૂથ બનાવી તેનો સરવાળો કેવી રીતે થાય તે આપણે જોયું હતું સંખ્યાને. હવે આજે આપણે શું કરવાનું છે તો કે આપણે કોઈ વસ્તુની ખરીદી કરીએ ત્યારે આપણે દુકાનવાળા જે ભાઈ હોય છે તેને આપણે કેવી રીતે આપણે પૈસાની ચૂકવણી કરીએ છીએ, રૂપિયાને એને કેવી રીતે ચૂકવીએ છીએ તે વિશે આપણે જોશું. પૈસા રૂપિયા કેવા હોય છે તો કે મોટો હોય છે અને જૂનાની સિક્કા પણ હોય છે. મોટો 10, 20, 50, 100, 200, 500 એવી અલગ અલગ મોટો હોય છે અને સિક્કા પણ રૂપિયા 2 રૂપિયા અને 5 રૂપિયાના એવા સિક્કા હોય છે. તો અહીંયા આપણે શું જોવાનું છે પ્રશ્ન નંબર 6 માં તો કે આપણે કોઈ વસ્તુ દુકાનદાર પાસેથી લઈએ છીએ તો એને આપણે પૈસાની ચૂકવણી કેવી રીતે કરવી. આપણી પાસે અલગ અલગ પૈસા હોય છે, સિક્કા પણ હોય છે અને નોટો પણ હોય છે. તો આપણે નોટ અને સિક્કા એને ભેગા કરી અને કેટલા પ્રમાણમાં કેવી રીતે આપણે એને રૂપિયા ચૂકવવા તે જોશું. એમાં આપણને અહીંયા 10, 10 ની 4 નોટો આપી છે. 1 રૂપિયાના આપણને અહીંયા કુલ 10 સિક્કા આપેલા છે. 2 રૂપિયાના 5 સિક્કા આપ્યા છે અને 5 રૂપિયાના 4 સિક્કા આપેલા છે. એટલે અહીંયા આપણી પાસે કુલ કેટલા રૂપિયા છે તો કે 10, 10 ની 4 નોટ એટલે 40 રૂપિયા. રૂપિયાના 10 સિક્કા એટલે 10 રૂપિયા એટલે 40 વત્તા 10 એટલે 50. પછી 2 રૂપિયાના 5 સિક્કા એટલે 10 રૂપિયા. 50 ને 10 60 અને 5, 5 ના 4 સિક્કા એટલે 20 રૂપિયા એટલે 60 રૂપિયા અને 20 રૂપિયા કુલ 80 રૂપિયા આપણી પાસે અહીંયા છે. આ રૂપિયા કુલ કેટલા છે તો કે 80 રૂપિયા. હવે આપણે શું જોવાનું અહીંયા એક ઉદાહરણ છે, સમજો બધા. તમારી બુકમાં પેજ નંબર છે 90 ઉપર તમારે જોવાનું છે પેજ ઉપર. એમાં તમને 15 રૂપિયાની નોટબુક વાળું એક ઉદાહરણ આપ્યું છે કે આપણે દુકાનદાર પાસેથી એક નોટબુક લઈએ છીએ કે જેની કિંમત છે ₹15. તો આપણી પાસે 10, 10 ની નોટો છે 4, 5, 5 ના સિક્કા છે 4, 2 રૂપિયાના સિક્કા છે 5 અને રૂપિયાના સિક્કા છે 10. તો એને આપણે કેવી રીતે ચૂકવણી કરશું તો કે 15 રૂપિયાની નોટબુક આપણે 2 રીત અહીંયા દર્શાવવાની છે, પણ આ ઉદાહરણમાં આપણે બધી રીત જોઈ લેશે. હવે 15 રૂપિયા એટલે કે 10 રૂપિયાની એક નોટ હજી કેટલા રૂપિયા ઘટે તો કે 5 રૂપિયા. તો આ ₹5 વાળા સિક્કા છે ઈ 5 સિક્કા આપણે આપી દઈએ તો 5 રૂપિયા અને 10 રૂપિયા એટલે કુલ થઈ ગયા 15 રૂપિયા. હવે બીજી રીત કઈ તો કે 1, 10 ની નોટ આપીશું આપણે દુકાનદારને અને 2-2 ના સિક્કા પણ છે આપણી પાસે તો 2-2 રૂપિયાના 2 સિક્કા એટલે 4 રૂપિયા થયા. એમાં આપણે હજી 1 રૂપિયાનો સિક્કો ઉમેરી દઈએ એટલે આ 4 રૂપિયા અને આ 1 રૂપિયા એટલે 5 રૂપિયા તો થઈ ગયા આ 5 રૂપિયા અને 10 રૂપિયા એટલે થઈ ગયા 15 રૂપિયા. હવે ત્રીજી રીત તો કે 10 રૂપિયાની આ એક નોટ અને આ 5 રૂપિયાનો એક સિક્કો એટલે થઈ જાય છે 15 રૂપિયા. ચાલો ઉદાહરણ સમજાઈ ગયું બધાને. હવે નીચે તમે 4 વસ્તુઓ આપેલી છે એમાંથી મેં 1 નંબર અને 3 નંબર અહીંયા સમજવા માટે લખ્યા છે. તો પેલું શું છે, પેન લીધી છે, કેટલા રૂપિયાની 24 રૂપિયાની પેન. તો આપણે 10, 10 ની 2 નોટો લેશું. 10 રૂપિયાની એક નોટ અને 10 રૂપિયાની બીજી નોટ. હવે આ 20 રૂપિયા થયા. હવે 24 રૂપિયા કરવા માટે હજી 4 રૂપિયા ઘટે છે. તો આપણે શું કરશું તો કે ₹4 સિક્કા એટલે 4 રૂપિયા થઈ જાય, થઈ ગયા કુલ 10, 10 ને 4 એટલે 24 રૂપિયા. હવે બીજી રીત કઈ તો કે એક આપણે 10 ની નોટ લેશું. 1, 10 ની નોટ લીધી. પછી 5, 5 ના કેટલા સિક્કા લેશું, 2 સિક્કા એટલે આ પાછા 10 રૂપિયા થઈ ગયા. 10 ને 10
24 કેટલા કુલ 24 રૂપિયા આ હતી પહેલી રીત અને આ હતી બીજી રીત આપણે બે રીત અહીંયા દર્શાવવાની છે આ એક નંબર થઈ ગયો હવે બીજા નંબરમાં છે 36 રૂપિયાનું પુસ્તક એ તમારી રીતે તમારે કરવાનું છે હવે નંબર 3 ઉપર છે 63 રૂપિયાનો નાસ્તા કરવાનો એટલે કે લંચ બોક્સ લેવાનો છે કેટલા રૂપિયા છે 63 હવે એમાં આપણે 10 વાળી નોટોનો ઉપયોગ કરવાનો 5 ના સિક્કાનો 2 ના સિક્કાનો અને રૂપિયાના સિક્કાનો તો પહેલા આપણે 10 10 ની કુલ 6 નોટો લેશું કેટલી નોટો દુકાનવાળા ભાઈને આપણે 10 રૂપિયાની 6 નોટ આપીશું એટલે 60 રૂપિયા આપી દીધા પછી 63 રૂપિયા આપવાના છે તો 3 રૂપિયા ઘટે છે તો 2 રૂપિયાનો એક સિક્કો આપી દઈએ અને 1 રૂપિયાનો સિક્કો આપી દઈએ તો આ 3 રૂપિયા થઈ ગયા અને આ 60 રૂપિયા એટલે 60 વત્તા 3 એટલે 63 રૂપિયા ચૂકવી દીધા આપણે હવે આ હતી પહેલી રીત અને આ બીજી રીત તો કે એમાં આપણે શું કરશું તો કે 10 10 ની આપણે 3 નોટ લેશું કેટલી નોટ લેશું 3 પછી 4 4 નોટ અને 1 5 નોટ લેશું એટલે આ કેટલા રૂપિયા થયા 50 પછી 5 5 ના લેશું 2 સિક્કા આ થયા 10 રૂપિયા એટલે 50 ને 10 60 રૂપિયા અને રૂપિયા રૂપિયાના 3 સિક્કા એટલે 3 રૂપિયા તો કુલ 63 રૂપિયા થઈ ગયા થઈ ગઈ બે રીત આવી રીતે આપણે જુદા જુદા ભાગ પાડી અને ગણતરી કરવાની ચાલો હવે પ્રશ્ન નંબર 7 પેજ નંબર 91 ઉપર જુઓ કેટલા રૂપિયા છે ગણો અને લખો પેજ નંબર 91 છે તેમાં તમને અલગ અલગ 10 વાળી નોટો અને રૂપિયા 2 રૂપિયાના સિક્કા દ્વારા તમને આવું આવી રીતે ચિત્ર દોરીને બતાવેલું છે એમાં તમારે પૈસાની ગણતરી કરી અને આ ખાલી જગ્યામાં એનું કેટલા રૂપિયા છે તે તમારે લખવાનું છે ચાલો પેલું જો 1 2 અને 3 નોટો છે 3 અને 3 નોટ 10 રૂપિયાની છે તો 10 રૂપિયાની 3 નોટ એટલે કેટલા રૂપિયા થાય 30 રૂપિયા હવે એની બાજુમાં જુઓ 10 10 ની કેટલી નોટ છે 2 એટલે 20 રૂપિયા વત્તા 2 2 ના કેટલા સિક્કા છે તો કે 2 2 ને 2 4 રૂપિયા અને 1 રૂપિયાનો 1 સિક્કો એટલે 20 વત્તા 4 વત્તા 1 એટલે કેટલા રૂપિયા થયા 25 રૂપિયા ચાલો ત્યાર પછી આવું ચિત્ર દેખાય છે 10 ની 3 નોટ છે ત્રિકોણ બતાવેલું છે અને એની અંદર 3 સિક્કા દર્શાવેલા છે તો 10 10 ની 3 નોટ એટલે 30 રૂપિયા વત્તા 2 રૂપિયાનો 1 સિક્કો એટલે 2 રૂપિયા અને રૂપિયા રૂપિયાના 2 સિક્કા છે તો કુલ આનો સરવાળો કરો જોઈએ 30 વત્તા 2 વત્તા 1 વત્તા 1 એટલે 34 રૂપિયા થશે કેટલા રૂપિયા 34 એની બાજુમાં જો આવું તમને બતાવેલું છે 10 10 ની 2 નોટ છે એટલે તે 20 રૂપિયા થાય પછી આની અંદર 3 2 2 ના સિક્કા છે એટલે 2 વત્તા 2 વત્તા 2 એટલે 6 રૂપિયા થયા અને રૂપિયા રૂપિયાના કેટલા સિક્કા છે તો કે 1 2 3 અને 4 એટલે 20 ને 6 26 26 ને 4 30 રૂપિયા ચાલો હવે આને જો આવું તમને આવી 4 નોટ છે 10 10 ની એટલે તે કેટલા થાય 40 રૂપિયા પછી 2 2 ના 2 સિક્કા એટલે 2 વત્તા 2 એટલે 4 રૂપિયા અને 1 રૂપિયાના કેટલા સિક્કા છે જોવો જોઈએ 1 2 અને 3 એટલે 3 રૂપિયા હવે આ બધાનો સરવાળો કરો તો કેટલા થશે 40 ને 4 44 વત્તા 3 એટલે 47 રૂપિયા ત્યાર પછી તમને આવું સર્કલ બતાવેલું છે રૂપિયા રૂપિયાના સિક્કા વાળું સર્કલ છે
અને 10 એટલે કેટલા રૂપિયા છે કુલ 10 રૂપિયા હવે અહીંયા એક